સુરતના નવજીવન સર્કલ નજીક એક બે કાપુ ડમ્પર ડિવાઇડરમાં તોડી દુકાનમાં ઘૂસી ગયું હતું જેથી ડંપરનો ચાલક કેબિનમાં ફસાઈ ગયો હતો ફાયર રિગાર્ડને જાણ કરવામાં આવતા ફાયરના જવાનોએ કટરથી કેબિન કાપી ઈજાગ્રસ્ત ડ્રાઈવરને બહાર કાઢ્યો હતો ત્યારબાદ સાલવારથી નજીકની હોસ્પિટલમાં ખસેડાયો હતો આત્રે ઉલ્લેખનીય છે કે વહેલી સવારે ઘટના બની હોવાથી રસ્તા પર વાહનોની અવરજવર ઓછી હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી પવનપુત્ર કાટિંગનું બમ્પર લઈને ડ્રાઈવર પાલ વહેલી સવારે લઈને નવજીવન સર્કલ પાસેથી પસાર થઈ રહ્યો હતો દરમિયાન સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો જેથી બે કાબુ બનેલ ડમ્પરે એક અન્ય ડંપરને ટક્કર મારતા ડિવાઇડર પર ચડી ગયું હતું ત્યારબાદ ડમ્પર ડિવાઈડર તોડી સ્પેર પાર્ટની દુકાનમાં ઘૂસી જતા ઊભું રહી ગયું હતું કેબિનમાં ફસાયેલા ડ્રાઈવરે બુમાબુમ કરી રહ્યો હતો દરમિયાન પોલીસ પીસીઆર વાનના ચાલકે ઘટનાને જોયા બાદ કેબિનમાં ફસાયેલા ડ્રાઈવરને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો ત્યારબાદ ફાયર વિભાગની જાણ કરવામાં આવી હતી ફાયરના જવાનોએ ત્રીસ મિનિટમાં કટરથી કેબિન કાપી ડ્રાઈવરને બહાર કાઢ્યો હતો અને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યો હતો કેમેરામેન સાવળી સૈજ સાથે સોનલ ટોપીવાલા દિવ્યાંગ ન્યૂઝ સુરત